नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, आपनी जे सीरीज चाले छे लाल किताब जाणी अने शीखीए, तेमां आजे आपने जोए कुंडलीमां पांचमा स्थाननो राहु मानव जीवन माटे केटलो अगत्यनो अने आपणा जीवन पर शुं असर करे छे। मित्रों, पांचमा स्थाननो राहु किताबे कीधुं छे मानव जीवन माटे खूब महत्वनो। तमारा संतान भाव साथे जोड़ायेलो राहु तमने घणीवार बहु मोटी तकलीफ आपे, जीवन में बहु मोटी खोट ऊभी करवानी ताकत आ स्थाननो राहु राखे छे। तो आने बराबर समझजो, एनी जानकारी पूरी जीवन में उतारजो अने चोक्कसपणे एना उपायो करजो। किताबे एवुं कीधुं कि पांचमा स्थाननो राहु, मैं आगळ कीधुं ने राहु ने हाथी साथे जोड़वामां आव्यो छे किताबमां। हाथी ने राहुनु रूप कहेवामां आव्युं छे, शनि ने पण हाथी साथे जोड़वामां आव्यो छे। तो किताबे एनी शरूआत कीधी छे पांचमा स्थाननो राहुमां। सरारती औलाद गर्क मगर सूरज को तारे। आ स्थाननो राहु कदाच संतान ने तमाराथी दूर लई जाय, गर्क करे, आपे ने लई ले, आपसे ने लई लेशे। तो आनी पर ध्यान राख। आपणे घणी दीकरीओमां सांभळीए के भाई बे वखत त्रण वखत एने एबोर्शन थई गयुं, अधूरा महीने बाळकनो जन्म थई जाय छे, बाळक बचावी नथी शकातुं, त्यारे आवा ग्रहો जवाबदार હોય છે એના। मगर सूरज को तारे, એની ઇન્કમમાં કોઈ ફરક નથી પડતો, ઇન્કમ સારી આપે છે આ। હવે કિતાબે એવું સરસ કીધું છે, એને સમજવાનું છે, એને જાણવાનું છે, એને સમજશું તો આપણે બહુ સરસ એ થશે। ખુશી દિન મેં ત્યોહાર કાફિર જો બનતા, નિશાની લાવલદી કી પેદા વહ કરતા। જો તમે તમારા બાળકનો જન્મદિવસ નથી ઉજવતા, એની સાથે બાળક સાથે ખુશી નથી મનાવતા, બાળકને લાડ પ્યાર નથી કરાવતા, ત્યારે ખુશી દિન મેં ત્યોહાર કાફિર જો બનતા, તે વખતે તમે જરાક પેલા જક્કી બની જાઓ છો, તો નિશાની લાવલદી કી પેદા વહ કરતા, તો એ તમારા માટે બાળકનો પ્રેમ છીનવવા માટે જવાબદાર થશે। તો આવા વ્યક્તિઓએ બાળકના જન્મદિવસ બી ઉજવવા જોઈએ અને બહુ સરસ રીતે બાળકને લાડપ્યારથી ઉછેરવા જોઈએ। ભલે હું એમ નથી કહેતો ભાઈ પૈસો નથી તો દેવું કરીને લાવો એમ નહીં, પણ તમારી કેપેસિટી પ્રમાણે બી તમે બાળકોને ખુશ રાખો, બહુ સરસ ફળ મળશે તમને, અને બાળકો ક્યારેય તમને જીવનમાં ધુતકારે નહીં, તમારાથી દૂર નહીં થાય। હવે કિતાબે એનું બહુ સરસ વર્ણન કર્યું છે, આની પર આપણે બહુ ચોક્કસ ધ્યાન આપવાનું છે। આનું વર્ણન જે લોકો લાલ કિતાબ જાણવા માગતા હોય, શીખવા માગતા હોય, એ લોકો માટે બહુ મહત્ત્વનું સાબિત થશે। કિતાબે લખ્યું છે, પહેલી ઔરત ઔલાદ ન દેખે, શનિ મંદા જબ બેઠા હો, લાવલ જરૂર જોડી ગિનતે, દિયાબત્તી ગુલ કરતા હો। કિતાબ કહે કે ભાઈ પહેલી પત્ની સંતાન નહીં આપી શકે, શનિ મંદા જબ બેઠા હો, શનિ જ્યારે તમારી કુંડળીમાં મંદો બેઠેલો છે તો પહેલી પત્ની તમને સંતાન નહીં આપે। લાવલ જરૂર જોડી ગિનતે, લાવલ જે સંતાન પેદા ન કરી શકે એવી જોડી આપને ગણીએ, દિયાબત્તી કુલ કરતા હો, જીવનમાંથી ખુશીઓ ચાલી જાય છે। સાલ 21 ઘર પહેલા લડકા, આવા વ્યક્તિને જો 21 વર્ષની ઉંમરે પહેલું સંતાન મળી ગયું, ઉમ્ર 42 દૂજા હો, તો બીજું સંતાન 42 વર્ષે આવશે। આમાં ધ્યાન રાખજો, ઉંમર બહુ ચોક્કસ કહેવામાં આવેલી છે। સાલ 21 ઘર પહેલા લડકા, પુરુષ સંતાન પહેલા સંતાનના રૂપે મળે છે 21 વર્ષની ઉંમરે, તો બીજું સંતાન 42 વર્ષની ઉંમરે જ મળશે તમને। હવે આ આવે છે ત્યારે શું અસર આવશે તે બી કિતાબે ચોખવટ કરી છે। નંબર દૂસરા જિસદમ આતા, સસુર બાવા ચલ બસતા હો। બીજું સંતાન તમારે ત્યાં આવે છે ત્યારે તમારા સસરા પિતા, ઘરનો એક વડીલ પુરુષ તમારો સાથ છોડે છે, એની અવેજમાં ભગવાન તમને સંતાન આપે છે, એક જીવન આપશે એક જીવન લે છે। હવે આવી કુંડળીમાં જો કિતાબ કહે કે ભાઈ સાત ચંદ્ર રવિ તખ્ત પે બેઠે, ચંદ્ર શનિ પહેલા સ્થાનમાં બેઠેલા છે, તો મદદ રાહુ ખુદ કરતા હો, તો રાહુ તમને સપોર્ટ કરે છે। બેઠી માતાના સાથી હોવે, જિંદી હોતી મચ્છ રેખા હો। આવા વ્યક્તિમાં જનરલી 42 વર્ષની ઉંમરે માતા સાથે નથી હોતી,
અને જો માતા હોય તો કિતાબે કીધું છે જિંદી હોતી મચ્છરેખા, જો જીવિત છે તો મચ્છરેખા, પુષ્કળ પૈસો હોય તમારી પાસે. બહુ સ્પષ્ટ છે, બહુ જ સ્પષ્ટ. માતા ચંદ્ર છે, ચંદ્ર એ ધન છે, તો માં જીવે છે તો બહુ સરસ. મિત્રો, માતાને પિતા જેના ઘરમાં દુઃખી છે ત્યાં કંઈ જ નથી. તમારો પૈસો પણ નકામો છે, તમારા જીવનની શાંતિ પણ નહીં હોય, બધું જ હશે. માતા પિતાની સેવા કરો અને એમને સાથે રાખો, એમનો પૈડા બોલ ઝીલવાની તૈયારી રાખો. જીવન એટલું બધું સરસ થઈ જશે કે તમે કદાચ કલ્પના પણ નહીં કરી શકો. હવે આગળ ચાલીએ તો કિતાબ કહે છે કે ભાઈ રવિ ચંદ્રયા મંગલ ચોટે, સૂર્ય ચંદ્ર અથવા મંગલ ચોથા સ્થાનમાં બેઠેલા હોય, યા ઘર છેવે બારા હો અથવા છઠ્ઠા બારમા સ્થાનમાં બેઠેલા હોય, તો તાદાદ ઓલાદ ન લેખ હી મંદે, યોગ નસ્લ ખવવા મંદા હો. તો તાદાદ ઓલાદ ન લેખ હી મંદે, તો સંતાન જે આપણે મળવાનું છે એમાં કમી આવી શકે છે અને તકલીફો મળી શકે છે, બરાબર. અને કદાચ કુંડળીમાં આપનો ઓલાદ એટલે સંતાન મેળવવાનો યોગ મંદો થઈ જાય. હવે મિત્રો, આપણે આ બધું જોયું, જાણ્યું કે ભાઈ કિતાબ આટલી વસ્તુ કેવી છે, આ રીતની એને આપણી જિંદગીમાં અસર આવે છે, બધું છે. તો પાંચમા સ્થાનનો રાહુ ઘણી વખત પેટની બીમારી પણ આપે છે અને એમાં પણ આપણને તકલીફ ઊભી કરે છે. સંતાનમાં ઘણી વખત તકલીફ આપે છે, પણ સંતાનની તકલીફો બહુ ઝડપથી આપણે રિકવર કરી શકીએ છીએ અને એનો ઉપાય પણ બહુ સરસ આપ્યો છે કિતાબે. કિતાબે કીધું ને કે ભાઈ પહેલી ઔરત સંતાન ન આપી શકે તો શું કરવું, બીજા લગ્ન કરવા. બીજા લગ્ન કરવા પડે, પણ કેવી રીતે? તમારી જ પત્નીનું નામ બદલીને તમે ફરીથી એની સાથે લગ્ન કરી લો. તમારા બે લગ્નનો યોગ, તમારી પહેલી પત્ની તમે જે લાવી હોય સંતાન નથી આપી શકતી, તો તરત એ જ પત્નીનું નામ બદલીને એની સાથે ફરીથી લગ્ન કરી લો. બીજા લગ્ન થઈ ગયા, બીજી પત્ની તમને સંતાન આપશે. બહુ સરસ ઉપાય છે. કિતાબે લખ્યું જ છે કે બહુ જ એકી ઔરત છે, દો દફા શાદી કા રસ્મ રિવાજ દો દફા કર લેને છે, રાહુ કી જહેર દૂર હોગી. બહુ સરસ લખ્યું છે કિતાબે, તો આને કરો, બરાબર. આના સિવાય એક ચાંદીનો હાથી ઘરમાં રાખવો જોઈએ, જેની સૂંઢ નીચી હોય, જમણો પગ આગળ હોય, ઓછામાં ઓછું 60 ગ્રામ વજન હોય. માંસ મદિરાથી આવા વ્યક્તિઓએ દૂર રહેવો જોઈએ. જેને સંતાન સુખ નથી એવા વ્યક્તિઓએ ઉમરાની નીચે ચાંદીનું પતરું દબાવવું જોઈએ. બીજા લગ્ન નહીં કરવા, પોતાની પત્ની સાથે નામ બદલીને લગ્ન કરવા અને પોતાના પરિવારથી અલગ રહેવું નહીં. આટલા નાના નાના ઉપાયથી તમે તમારા પાંચમા સ્થાનના રાહુને બહુ સરસ રીતે કવર કરી શકો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. તમને આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઇબ કરે અને શેર કરે, જેથી કરીને ઘણા લોકો સુધી આ જાણકારી પહોંચાડી શકાય, એ લોકોની જિંદગીનો પણ આપણે એક સારો બદલાવ આપણે એને આપી શકીએ, એ લોકો પોતાની જાતે ઉપાય કરીને જિંદગીને બદલી શકે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.